आज ये स्नेलनो नियम जो आपने फरी एक बार हूँ बताई दो, जो स्नेलनो नियम N21 बराबर N2 अपन N1 खूणो केवो लखवानो, बीजा मध्यम में जो खूणो हो नीचे अने पहला मध्यम में खूणो हो ए ऊपर, एटले खूणा नो संबंध व्यस्त। पछी वेग नो संबंध आपणे शुं करीए छे, व्यस्त लखीए छे, अने तरंग लंबाई नो संबंध ए व्यस्त, एटले वक्री मृणांक साथे बाकीना बधानो संबंध व्यस्त। हवे आनो उपयोग केम नो थाय, आपणे अत्यारे आनो उपयोग जोवानो छे। એટલે ધારી લો કે આવો કોઈ પ્રશ્ન આપ્યો હોય, ઉદાહરણ તરીકે આ વેગનો અને વક્રી વળાંકનો સંબંધ લઈએ, આ એકનો સંબંધ બતાવું છે એક અથવા બે નો, પછી બાકીનો સંબંધ તમે આ રીતે મેળવી શકશો। પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં દાખલ થાય, તો કાચમાં પ્રકાશનો વેગ શોધો, આવો પ્રશ્ન આપ્યો હોય। હવે અહીંયા તમે જુઓ માધ્યમ આપી દીધા છે હવા અને કાચ, એટલે વક્રી વળાંક તો આપણે આપણને ખબર જ છે, હવાનો વક્રી વળાંક 1 અને કાચનો વક્રી વળાંક 1.5, એટલે માધ્યમ તમને આપેલા હોય તો વક્રી વળાંક તો તમને ખબર જ હોય। હવે આપણે હવામાં વેગ કેટલો એ પણ આપણને ખબર છે, હવામાં પ્રકાશનો વેગ એટલે એને સી કહેવાય, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ। તો કાચમાં પ્રકાશનો વેગ કેટલો, હવા માટે આપણે 1 લીધો છે, પાતળા માધ્યમ માટે, ગત માધ્યમ માટે આપણે એન લીધો છે, એ 2 લીધો છે। હવામાં વક્રી વળાંક, કાચનો વક્રી વળાંક, હવામાં વેગ, કાચમાં વેગ આપણે શોધવાનો। તો હવે આપણને ખબર જ છે સંબંધ કેવો છે, વ્યસ્ત, એટલે વેગનો સંબંધ વ્યસ્ત, એટલે V2/V1। હું શું કરીશ, મારે જે વેગ શોધવાનો છે ઉપર રાખીશ, જે આપેલો છે નીચે। વક્રી વળાંકનું શું કરવાનું, ઊંધું લખવાનું, વક્રી વળાંકનો વેગનો સંબંધ વ્યસ્ત એટલે N1/N2। તમે આના પરથી બનાવી શકો છો, આ બે V2 ઉપર જાય, V1 નીચે, આ ઉપર આવે, આના નીચે આવે, એટલે આ પ્રમાણે બની જાય। એટલે ડાયરેક્ટ જ બનાવી શકો તમે, યાદ રાખવાનું, જેનો વેગ શોધવાનો છે ઉપર, જે આપેલો છે નીચે, અને વક્રી વળાંકનો સંબંધ વ્યસ્ત લખવાનો, 2×1, 1×2। હવે કિંમત મૂકી દો V2, અહીંયા શું આવે, 3×10⁸ N1, એટલે હવાનો વક્રી વળાંક 1 અને કાચનો વક્રી વળાંક 1.5, અને વેગ તો કેટલો હતો, 3×10⁸, આ ઉપર લઈ લો, એટલે V2 બરાબર કાચમાં વેગ 3×10⁸/1.5। તો V2 બરાબર કેટલું થયું, તો 3/1.5 એટલે 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ। તો ખાસ નોંધ, આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, બહુ જ અગત્યનું છે, અહીંયા માધ્યમ લઈ લો હવા, અને અહીંયા માધ્યમ લઈ લઈએ આપણે, અને અહીંયા વેગ લઈ લઈએ, જેમ વક્રી વળાંક યાદ રાખેલો છે દરેક માધ્યમનો, એમ વેગે પણ યાદ રાખે। હવામાં કાચ, હવામાં પ્રકાશનો વેગ, હવામાં આ તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, તો એ તો તમને ખબર છે 3×10⁸। કાચમાં પ્રકાશનો વેગ એ આપણે અહીંયા શોધ્યો 2×10⁸। તો પાણીમાં પ્રકાશનો વેગ કેટલો, હવે જો હું એક બીજી વસ્તુ કહું, મેં આગળ પણ આગળના વિડીયોમાં, આગળના કોન્સેપ્ટમાં પણ વાત કરી હતી કે જેમ જેમ માધ્યમ ઘટતા થતું જાય એમ વેગ ઘટતો જાય, એટલે પહેલા કેટલો હતો 3, કાચમાં કેટલો થયો 2, તો જુઓ તો હવા કરતા પાણી થોડું ઘટશે અને પાણી કરતા કાચ એનાથી થોડું ઘટશે, એટલે આના આ બંનેની વચ્ચે જ આવા આવશે, એટલે કેટલો આવે, તો યાદ રાખવાનું 2.25×10⁸ મીટર પ્રતિ સેકન્ડ। અને જો તમારે ગણવું હોય તો આ રીતે ગણી શકો, જો હવામાં હવાનો વક્રી વળાંક, પાણીનો વક્રી વળાંક, હવામાં વેગ તો પાણીમાં કેટલો એ પ્રમાણે તમે ગણો તો આટલો આવશે। એ રીતે બીજું ઉદાહરણ તરંગ લંબાઈનું લઈ લઈએ, તરંગ લંબાઈનું ઉદાહરણ લઈએ, 4000 તરંગ લંબાઈ વાળું, 4000 એંગસ્ટ્રોંગ અથવા 6000 એંગસ્ટ્રોંગ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ હવામાંથી કાચમાં દાખલ થાય,
તો કાચમાં તરંગ લંબાઈ શોધો. એટલે માધ્યમ આપી દીધા છે, કયા કયા માધ્યમ છે જુઓ તો હવા અને કાચ. હવા માટે આપણે બકરીબાન શું લખીશું, એક. કાચ માટે 1.5. હવામાં તરંગ લંબાઈ કેટલી છે? 6000. હવામાં તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ. તો કાચમાં તરંગ લંબાઈ કેટલી? હવા માટે આપણે પાતળું માધ્યમ એટલે એક ધાર્યું, ઘટ માધ્યમ માટે આપણે બે ધાર્યા. હવા માટે વક્રીબાંક એક, કાચ માટે 1.5. હવામાં તરંગ લંબાઈ 6000, તો કાચમાં તરંગ લંબાઈ કેટલી? હવે જુઓ તો તરંગ લંબાઈ જે શોધવાની છે ઉપર રાખવું, જે આપેલી છે નીચે. અને વક્રીબાંક કેવી રીતે લખવાનો? તો જો તરંગ લંબાઈ નો વક્રીબાંક નો સંબંધ પણ વ્યસ્ત જ છે જો, એટલે લેમડા 2 છે તો અહીંયા n1, લેમડા 1 છે તો અહીંયા n2, વ્યસ્ત સંબંધ. હા ચલો કિંમત મૂકો, લેમડા 1 ની જગ્યાએ 6000 એંગસ્ટ્રોમ, n1 1, n2 1.5. હવે આ 6000 ઉપર લાવી દો એટલે પાણી કાચમાં તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ ભાગ્યા 1.5 એટલે કેટલી થશે? તો 15 × 60 થાય એટલે 4000 એંગસ્ટ્રોમ થશે, બરોબર. એટલે કાચમાં તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ. તો એ રીતે પાણીમાં કે બીજા કોઈ માધ્યમમાં પણ તરંગ લંબાઈ તમે આવી રકમ આપી હોય તો શોધી શકો. વક્રીબાંક માટેનો છેલ્લો પોઈન્ટ, ડી જાડાઈના અને એન વક્રીબાંક દ્વારા માધ્યમમાંથી પ્રકાશને પસાર થતા લાગતો સમય ટી બરાબર એનડી અપન સી છે. આ તમારે યાદ રાખવાનો. હવે સાબિતી કેવી રીતે આવે? જો અહીં હું બે માધ્યમ લઈ લઉં, આ હવાનું માધ્યમ છે જેનો વક્રીબાંક 1, અને કોઈ માધ્યમ છે જે આપણને ખબર નથી એનો વક્રીબાંક n. હવે આ માધ્યમની જાડાઈ d છે અને વક્રીબાંક n છે. આમાંથી પ્રકાશ અહીંયાથી દાખલ થાય, ધારો કે અહીંયાથી પ્રકાશ દાખલ થયો, હવામાંથી આ માધ્યમમાં દાખલ થયો, તો આ પ્રકાશને અહીંયાથી અહીંયા પસાર થતા કેટલો સમય લાગશે એ આપણે ગણવાનો છે. આપણે એક કામ કરો, હવામાં જે વેગ છે એ આપણે સી ધારી લઈશું, હવા કે શૂન્યાકાશનો વેગ સી 3×10⁸, અને માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો એ આપણને ખબર નથી એ આપણે શોધવાનો છે, એટલે આપણે એને વી ધારી લઈશું, વી 2 બરાબર વી. તો સમય લાવવા માટે પહેલા આપણે વેગ લાવી દઈશું, તો વેગ લાવવા માટે સૂત્ર શું? v2/v1, સ્ટેલનો નિયમ. સ્ટેલના નિયમ પરથી માધ્યમમાં વેગ ભાગ્યા હવામાં વેગ બરાબર વક્રીબાંક કેવું લખાય? ઊંધો, વ્યસ્ત. એટલે હવામાં વક્રીબાંક ભાગ્યા માધ્યમનો વક્રીબાંક ઉલટો, વ્યસ્ત સંબંધ. હવે જો માધ્યમમાં વેગ v2, એટલે આપણે એને v ધારી લઈશું v, અને હવામાં વેગ એટલે આપણે c, પછી વક્રીબાંક હવામાં 1 અને માધ્યમમાં વક્રીબાંક આપણે n ધારેલો છે. વેગ બરાબર શું થાય? તો અંતર ભાગ્યા સમય, જ્યાં વેગ બરાબર માધ્યમમાં વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે d/t. તો વેગની જગ્યાએ d/t લખી નાખો, વેગની જગ્યાએ d/t, અને c ઉપર આવી જશે આ રીતે, c અહીંયા ઉપર લાવી દીધો, વેગની જગ્યાએ d/t. તો સમય શું થાય? તો સમય t બરાબર સમય ઉપર આવે n આ બાજુ જાય, c નીચે જાય, એટલે nd/c. હવે આનો ઉપયોગ કેવી રીતે થાય? ચલો જુઓ, તો ઉદાહરણ તરીકે આવો એક પ્રશ્ન છે ને, ગુજકેટમાં પૂછાયેલો છે કે 4 mm જાડાઈના, 4 mm જાડાઈના અને 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબમાંથી પ્રકાશને પસાર થતા લાગતો સમય ટી કેટલો થાય? બોર્ડમાં પણ પૂછાયો છે, ગુજકેટમાં પણ પૂછાયેલો છે. તો જો તમે અહીંયા એક તો જાડાઈ આપી છે તમને, જાડાઈ ડી બરાબર 4 mm, પછી કાચના સ્લેબનો વક્રીબાંક આપેલો છે 1.5, અને પ્રકાશનો વેગ, હવામાં પ્રકાશનો વેગ 3×10⁸, આ તો તમને ખબર જ છે.
तो कांचना स्लेब मांथी प्रकाश ने पसार थता केटलो समय लागशे, टी केटलो थाय, तो बस हवे आवी रकम आपी होय तो एन डी अपन सी। अने पछी अहींया तमे जो एन मूकी दो 1.5, जाडाई डी मूकी दो 4, अने सी मूकी दो 3×10^8। हवे तमे केलसी वडे आ गणतरी करशो ने तो 2×10^8 -8 जवाब आवशे। अने मिलीमीटर मां जवाब थशे एटले मिलीसेकंड जवाब आवशे, मिलीसेकंड। अने खाली सेकंड मां करीए तो मिली एटले 10^-3, मिली एटले 10^-3 अने 8 એટલે 10^-11 સેકન્ડ, એટલે આટલો સમય લાગે। ફરી જો આ વક્રી ભાગ 1.5, જાડાઈ 4 mm, અને પ્રકાશનો વેગ 3×10^8, આનું કેલસીટી સાદરૂપ આપશો એટલે આટલું આવશે। અને આ જો mm છે મિલીમીટર, તો આ મિલી સેકન્ડમાં જવાબ આવશે, અને સેકન્ડમાં લાવો તો મિલી એટલે 10^-3, 10^-8 એટલે 10^-11 સેકન્ડ થશે, બરોબર। તો આ રીતે સ્ટેનલો નિયમ આપણે જે જોયો એના સૂત્રનો આ રીતે જુદી જુદી રીતે ઉપયોગ કરી શકીએ। હવે આના આધારિત કેટલાક અલગ અલગ એક્ઝામ્પલ હતો એમસીક્યુ, હું થોડી પ્રેક્ટિસ માટેના તમને બતાવી દઈશ। હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે વક્રી ભવન આધારિત જેડબલી નીટ માટે એક એક્સ્ટ્રા કોન્સેપ્ટ જોઈશું। હવે એના પહેલા આપણે બીજી કેટલીક બાબતો ફરીથી એકવાર યાદ રાખી લઈએ। એક તો સ્નેલનો નિયમ શું થાય વક્રી ભવન માટે, N2/N1 બરાબર। તો મેં તમને આગળ પણ કીધું હતું કે વક્રી ભવનનો ખૂણાનો વેગ અને તરંગ લંબાઈ સાથે સંબંધ વ્યસ્ત થાય, એટલે ખૂણો લખો ને તો બીજા માધ્યમનો ખૂણો નીચે લખાય વ્યસ્ત સંબંધ, અને પેલા માધ્યમનો જે ખૂણો છે એ ઉપર લખાય, એટલે આપાત કોણ, પેલા માધ્યમમાં જે ખૂણો આપાત કોણ લેતા હતા આપણે, સાઈન આઈ અપન સાઈન આર બરાબર। વેગ લખવો તો પણ એ રીતે, N2/N1 તો અહીંયા V1/V2, તરંગ લંબાઈ લખવી હોય તો પણ એ રીતે। અને મેં આના પરથી જુદા જુદા તમને ઉદાહરણ આપેલા, માધ્યમ આપ્યા હોય એટલે વક્રી ભવન તો આપણને ખબર જ હોય, વક્રી ભવનાંક। તો એક માધ્યમમાં વેગ આપ્યો હોય તો બીજા માધ્યમમાં વેગ શોધી શકાય, એક માધ્યમમાં તરંગ લંબાઈ આપી હોય તો બીજા માધ્યમમાં તરંગ લંબાઈ આપણે ગણી શકીએ। હવે આ સૂત્રણ આપણે બને કેવી રીતે, બરોબર ધ્યાન રાખજો, N1 sin I = N2 sin, જો આ N1 આ બાજુ ગુણાઈ ગયા અને આ સાઈન આર આ બાજુ ગુણાઈ ગયા એટલે N2 sin R, તમને ખબર છે આ પહેલા માધ્યમનો વક્રી ભવનાંક હતો અને આ પહેલા માધ્યમમાં જ બનતો ખૂણો હતો, આ બીજા માધ્યમનો વક્રી ભવનાંક હતો અને બીજા માધ્યમમાં બનતો ખૂણો એટલે વક્રીભૂત ખૂણો હતો, એટલે એનો અર્થ એવો થયો કે જે તે માધ્યમનો વક્રી ભવનાંક અને જે તે માધ્યમમાં લંબ સાથે બનતો ખૂણો એનો ગુણાકાર હંમેશા અચર હોય છે, કે આ બે સરખા છે, એટલે પહેલા માધ્યમનો વક્રી ભવનાંક અને ખૂણો એ બીજા માધ્યમના વક્રી ભવનાંક અને ખૂણાના ગુણાકાર બરાબર છે, એટલે ત્રણ માધ્યમ હોય તો ત્રીજા માધ્યમ માટે શું લખાય, N3 અને સાઈન ત્રીજા માધ્યમમાં જે ખૂણો બને અહીંયા લખી શકાય, ચોથા માધ્યમ માટે તો બરાબર ચોથા માધ્યમ માટે લખી શકાય, એટલે મૂળ સૂત્ર આવું થાય N sin θ બરાબર આવું લખી શકીએ આપણે। બીજું એ પણ આપણે બતાવ્યું હતું નંબર 2 બીજા પોઈન્ટમાં કે જો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો એ કઈ તરફ વાકુ વરે, તો તે લંબ તરફ વાકુ વરે છે, લંબ તરફ વાકુ વરે છે, અને તે જ રીતે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, તે જ રીતે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ માટે
લમથી દૂર, લમથી દૂર વાકું વરે છે. એટલે ઘટમાંથી પાત્રમાં જાય તો લમથી દૂર જાય, અને પાત્રમાંથી ઘટમાં જાય તો લમ તરફ જાય. તો જો આના હાથે હું એક તમને પ્રશ્ન બતાવીશ, અહીંયા ધ્યાન આપજો, કે તમને કોઈ આવી રીતે આકૃતિ આપી છે. આજે આકૃતિ છે, આકૃતિમાં આ તમને કોઈ માધ્યમ આપ્યું છે, અને એના પર અહીંયા આ સપાટીને લંબ છે, માધ્યમની સપાટીને લંબ. એ અહીંયાથી પ્રકાશનું કિરણ લંબ સાથે ત્રીસના ખૂણે આપાત થાય છે. પ્રકાશનું કિરણ લંબ સાથે ત્રીસના ખૂણે આપાત થાય છે. તો લંબ સાથે પ્રકાશનું કિરણ ત્રીસના ખૂણે આપાત થયું આ રીતે, અને ત્રીસના ખૂણે તો ખૂબ જ મોટી ઊંડાઈએ, આ ખૂબ જ મોટી ઊંડાઈએ, ખૂબ જ મોટી ઊંડાઈ આ કિરણ આગળ વધતું હોય તો ખૂબ જ મોટી ઊંડાઈએ એને બનાવેલ ખૂણો કેટલો થાય? આ મોટી ઊંડાઈએ આ પ્રકાશના કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો કેટલો, એ આપણે ગણવાનો છે. આ ખૂણો આપણે ગણવાનો થાય. જો આના આધારિત કોન્સેપ્ટ શું છે, કે અહીંયા કોઈ એક માધ્યમ આપ્યું છે, અને એ માધ્યમનો વક્રી બનાવ, આ એન વાય મતલબ શું, આ જે માધ્યમ આપી છે એનો વક્રી બનાંક અહીંયાથી ઊંડાઈ સાથે બદલાતો જાય છે. ઊંડાઈ બદલાય એમ વક્રી બનાંક બદલાય, માધ્યમ ઘટ થતું જાય. ધારો કે અહીંયા પાતળું હોય, પછી થોડું ઘટ, પછી થોડું ઘટ, થોડું ઘટ, એમ બદલાતું જતું હોય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માધ્યમનો વક્રી બનાંક આ સૂત્ર પ્રમાણે બદલાય છે. એટલે આ માધ્યમનું વક્રી બનાંક આ રીતે બદલી શકાય. હવે શું લખ્યું છે, તો ખૂબ જ મોટી ઊંડાઈ, ખૂબ જ મોટી ઊંડાઈએ કોણ થીટા ટુ શોધો. એટલે અહીંયાથી ખૂબ જ મોટી ઊંડાઈ આપણે ધારી લીધી કે આ મોટી ઊંડાઈ છે, તો એ વખતે અહીંયા ખૂણો કેટલો એ શોધવાનો. લંબ સાથે કિરણે જે ખૂણો બનાવ્યો આપણે અહીં ગણવાનો છે. બીજું આ ઊંડાઈ કેટલી ગણાય, તો અહીંયાથી હજુ શરૂઆત થાય ઊંડાઈની, એટલે વાયની જગ્યાએ તમે ઝીરો લખી શકો, એટલે ઝીરો ઊંડાઈ ગણાય. અને એ ઊંડાઈએ ખૂણો કેટલો બને છે, પ્રકાશનું કિરણ કેટલો ખૂણો બનાવે છે, ત્રીસનો. હવે આવો કોઈ કોન્સેપ્ટ તમને આપેલો હોય કે જે માધ્યમનો વક્રી માર્ગ બદલાતો હોય, પછી ખૂબ જ મોટી ઊંડાઈ ખૂણો કેટલો બને, ક્યાં તો ખૂણો આપ્યો હોય અને ઊંડાઈ શોધવાની કીધી હોય, તો ત્યાં તમે આ સ્નેલના નિયમનો ઉપયોગ કરી શકો. હવે આપણે શું કરવાનું, જો આ સ્નેલના નિયમમાં મેં કીધું એ પ્રમાણે વક્રી બનાંક અને એના ખૂણાનો સાઇનનો ગુણાકાર, જો આ રીતે એના બરાબર આ વક્રી બનાંક એના ખૂણાના સાઇનનો ગુણાકાર અચર હોય, એટલે બે સરખા લખી શકાય. એટલે જો એન ઝીરો, ઝીરો ઊંડાઈનો ખૂણો વક્રી બનાંક, ઝીરો ઊંડાઈનો ખૂણો, પછી વાય ઊંડાઈનો વક્રી બનાંક અને વાય ઊંડાઈનો ખૂણો, જે આપણે શોધવાનો છે. હવે આપણી પાસે અહીંયા જુઓ છો, અહીંયા આ વક્રી બનાંક નથી આપણી પાસે, તો વક્રી બનાંક કેમ ના લાવીશું? તો અહીંયા વાયની જગ્યાએ ઝીરો, એટલે વાયની જગ્યાએ ઝીરો લખવાનું. જો વાયની જગ્યાએ ઝીરો મૂકી દો તો વાયની જગ્યાએ ઝીરો, તો શું થાય? અહીંયા 1.6 તો છે જ, વત્તા 0.2, અને વાયની જગ્યાએ ઝીરો લખો એટલે અહીંયા વધે શું? એક, એકનો વર્ગ એક જ થાય, એટલે આ ભાગ એક થઈ ગયો. તો 1.6 વત્તા 0.2 એટલે 1.8. હવે 37 ની કિંમત કેટલી? તો 1/2. હવે અહીંયા જો ખૂબ જ મોટી ઊંડાઈ કીધો છે, એટલે મોટી ઊંડાઈ એટલે કેટલી? ઇન્ફિનિટી. આપણે ખૂબ જ મોટી ઊંડાઈ કીધી છે એટલે ઇન્ફિનિટિવ લઈ શકીએ, તો વાયની જગ્યાએ તમારે ઇન્ફિનિટિવ લેવાનું, સમજો બરોબર. વાયની જગ્યાએ તમે ઇન્ફિનિટિવ લઈ લો, અહીંયા ઇન્ફિનિટિવ વત્તા એક, ઇન્ફિનિટિવમાં એક ઉમેરો એટલે કિંમત ઇન્ફિનિટિવ જ થાય. ખૂબ જ મોટી કિંમતમાં એક ઉમેરો એટલે લગભગ એ કિંમત ઇન્ફિનિટિવ જ થાય. ઇન્ફિનિટિવનો વર્ગ, ઇન્ફિનિટિવનો વર્ગ કરો તો ઇન્ફિનિટિવ જ થાય, અને કોઈ પણ સંખ્યા ભાગે ઇન્ફિનિટિવ એટલે એ ભાગ ઝીરો થઈ જાય. એટલે આ ભાગ ઝીરો થઈ ગયો, તો વધ્યું શું? 1.6 અને સાઈન થીટા 2. હવે અહીંયા કિંમત કેટલી આવશે? 1.8 / 2 એટલે આ 0.9,
एक पॉइंट आठ ने बे वडे भागो एटले पॉइंट नौ अने एक पॉइंट छ छेद मां जाय बराबर साइन थीटा टू। અને બસ હવે આ ગુણોત્તર કેટલો આવશે? સાઈન થીટા ટુ બરાબર પોઈન્ટ નવ ભાગે એક પોઈન્ટ છ કરો એટલે આવું લખાય એક નવ ભાગ્યા સોળ। તો જો નવ ભાગ્યા સોળ નો ગુણોત્તર કેટલો આવશે? ઝીરો પોઈન્ટ છપ્પન પચીસ। અને પછી સાઈન આ બાદ લઈ લો એટલે થીટા ટુ બરાબર સાઈન ઇન્વર્સ 0.5625। એટલે હવે તમારે આને નેચરલ સાઈન જોવો પડે આ કેટલા ખૂણા માટે મળે। તો એ ખૂણો તમારો આવશે 34 ડિગ્રી અને 23 મિનિટ। આ તમારો જવાબ છે। વક્રી ભવન આધારિત એક બીજો એક કોન્સેપ્ટ છે, સ્નેલના નિયમનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? આ રીતે આવો કોઈ પ્રશ્ન ગુજકેટ જેડબલી કે નીટમાં પૂછાય તો બે મીટર ઊંડાઈની એક નદીમાં લેવલ માપવું છે, નદીનું લેવલ કેટલું છે? બે મીટર ઊંડાઈની નદીનું લેવલ માપવા માટે એક સળિયાને શિરોલંબ એવી રીતે રાખેલો છે, આમ શિરોલંબ એટલે આમ ઊભો રાખ્યો છે કે જેથી એનો એક મીટર ભાગ એની એવી રીતે, બે મીટર ઊંડાઈની નદી છે, આ નદીની ઊંડાઈ બે મીટર અને એક મીટર ભાગ સળિયાનો બહાર રહે છે। હવે જો સૂર્ય જે છે એ સમક્ષિતિ સાથે 30 નો ખૂણો બનાવે તો નદીમાં સળિયાના પ્રતિબિંબની લંબાઈ, હવે નદીમાં સળિયાનું પ્રતિબિંબ કેવી રીતે રચાય, કેટલી લંબાઈનું હોય એ સમજવા માટે પહેલા એક કામ કરો, સળિયાનું પ્રતિબિંબ ક્યારે પડે હું પહેલા મારી વાત કરું, કે મારો પડછાયો ક્યારે પડતો હોય? તો સૂર્યમાંથી આવતું કિરણ અહીંયા મારા માથા પર આપાત થાય, અહીંયા આમ સૂર્યમાંથી જે કિરણ આવે, સૂર્યમાંથી આવતું કિરણ મારા માથા પર આપાત થાય અને એ અહીંયાથી નીચે જમીન પર પડે, તો માથાવાળો ભાગ એ જમીન પર દેખાશે। એટલે અહીંયા પણ એવું જ છે, સૂર્ય આ સળિયાની ટોચ છે, એ ટોચ પર સૂર્ય ટોચ સાથે સમક્ષિતિ સાથે 30 નો ખૂણો બનાવે એ રીતે પ્રકાશનું કિરણાપાત થાય અને હવે એનું પ્રતિબિંબ ક્યાં પડશે? તો જો અહીંયા ટોચ પર જે આપાત થયેલું કિરણ એમ સીધી સીધું આગળ વધશે અને એ અહીંયા આપાત થયું, તો જો આ સમક્ષિતિ સાથે અહીંયા ખૂણો 30 બન્યો તો આ સમક્ષિતિ સાથે અહીંયા ખૂણો 30 જ બનશે। હવે આ બે માધ્યમને જુદી પાડતી સપાટીને લંબ, આ લંબ થઈ ગયો, આ વાનું માધ્યમ એટલે વક્રી વળાંક એક, આ પાણીનું માધ્યમ નદીમાં પાણી હોય એટલે એનું વક્રી વળાંક 1.33। હવે ધ્યાન આપજો, આ બિંદુનું ડી નામ આપી દો। હવે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં દાખલ થયું? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થયું, આ લંબ દૂર દીધો આપણે। હવે પ્રકાશનું કિરણ પાતરામાંથી ઘટમાં દાખલ થાય તો લંબ તરફ વાકું વરે, એટલે જો લંબ આમ જતું હતું આમ વાકું વર્યું આમ લંબ તરફ અને અહીંયા પડ્યું અને માટે આ સળિયાનો ટોચ થયો, નદીમાં આ સળિયાની ટોચ થઈ અને આ છેડો તો અહીંયા હતો એટલે આ સળિયાના પ્રતિબિંબની લંબાઈ થાય, સળિયાનું પ્રતિબિંબ એટલે આ ભાગ આપણે શોધવાનો છે આટલાથી આટલો સુધી। અને આ બિંદુનું નામ આપી દઉં, તો આ પ્રતિબિંબની લંબાઈ કેવી રીતે ગણાય? ફરીથી એકવાર જુઓ, ટોચ પરથી એક કિરણ આપાત થયું 30 ના ખૂણે, સમક્ષિતિ સાથે સૂર્ય 30 ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થયું તો એ તો સીધી સીધું જ આગળ વધે, તો સમક્ષિતિ સાથે એ કિરણે 30 નો ખૂણો બનાવ્યો, હવે પાતરામાંથી ક્યાં દાખલ થયું? ઘટમાં, એટલે લંબ તરફ વાકું વર્યું અને અહીંયા પ્રતિબિંબ પડ્યું નદીમાં, તો ટોચનું પ્રતિબિંબ અહીંયા રચાયું તો પૂંછનું પ્રતિબિંબ તો ત્યાંનું ત્યાં જ હોય, માટે આ શું થયું? સળિયાનું પ્રતિબિંબ। હવે આ લંબાઈ કેવી રીતે ગણાય? તો અહીંયા ધ્યાનથી જોજો તમે, પેલા હું આટલો ભાગ લાવીશ, આ સળિયાના પ્રતિબિંબનો આટલો ભાગ, આ કેવી રીતે આવે? આના પરથી આવે અને આ કેવી રીતે આવે? આ ત્રિકોણ પરથી, એ જ રીતે પછી હું આ ભાગ લાવીશ, આ ભાગ કેવી રીતે આવે? આ ત્રિકોણ પરથી, બરોબર? તો આ ત્રિકોણમાં જો દરેક આ ત્રિકોણનો ઉપયોગ કરવો હોય તો સાઈન અહીંયા ખૂણો બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આ સામેની બાજુ એક મીટર આપેલી છે જો, તો પાસેની બાજુ મળી જાય અને આ બાજુ આવે એટલી જ આ બાજુ થાય। હવે આ ત્રિકોણમાં કેવું થાય? અહીંયા ખૂણો નથી આપેલો, તમારે પહેલા ખૂણો લાવવો પડે, આ ખૂણો તમારે લાવવો પડશે। હવે જો ખૂણો કેવી રીતે આવે, તો નિયમ આપણે આગળ જોયો તો સ્નેલનો નિયમ, આ બાજુ ખૂણો આપ્યો હોય અને આ બાજુ ખૂણો શોધવો હોય તો સ્નેલનો નિયમ,
एक खूणा पर बीजो खूणो स्टेनला नियम पर शोधी सकते हमेशा अपने खूणो क्यों लीए आ खूणो शोधवा है अह क्यों खूणो लेवाय आ ना लेवाय लंब साथ जो खूणो बनाए लेवाय हमेशा लंब साथ जो खूणो बनाए एने आपात कोण कहवाय लंब साथ खूणो के आ तीस नो तो आ के लंब है नेवु थे टोटल नेवु मे तीस बात करो आ साइड नो थे आ खूणो के साइड डिग्री नो तो जो आ खूणा पर आ खूणो मिली जैसे पची जो आ खूणो मिली जाए એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો પાસેની બાજુ તો ખબર જ છે બે મીટર છે તો આ સામેની બાજુ એના પરથી આવી જશે એટલે આપણે શું કરવાનું છે પેલા આ ત્રિકોણ લેવાનો છે પછી અહીંયા સ્ટેનલા નિયમ પરથી ખૂણો લાવવાનો છે અને ફરી આ ત્રિકોણ લેવાનો છે એટલે આ બંને ભાગ આપણી પાસે આવી જશે અને પછી આ બંને ભાગનો આપણે સરવારો કરીએ તો આપણને સળિયાના પ્રતિબિંબની લંબાઈ મળી જશે ચલો તો આપણે પહેલા શરૂ કરીએ આ ત્રિકોણનો ઉપયોગ કરીએ જો ત્રિકોણ એ બીડી એ બીડી માં ચલો શું થશે ટેન થીટા બરાબર ટેન ત્રીસ બરાબર સામેની બાજુ એટલે એબી અને ભાગ્યા પાસેની બાજુ એટલે ડીબી જે લખો એ તમે આપણે કઈ બાજુ શોધવાની છે આ ડીબી તો ડીબી ઉપર લઈ જાઓ તો એબી ભાગ્યા ટેન ત્રીસ તો ડીબી બરાબર હવે એબી કેટલા છે તો આ એબી એટલે એક મીટર અને ટેન ત્રીસ ની કિંમત કેટલી થાય તો ટેન ત્રીસ ની કિંમત વન અપન રૂટ થ્રી અથવા તમે નેચરલ ટેન્જેન્ટમાં જોઈ શકો છો તો રૂટ થ્રી ઉપર જાય તો ડીબી બરાબર રૂટ થ્રી અને રૂટ થ્રી ની કિંમત એક પોઈન્ટ તોતેર કેલ્સી માં તમે માપો તો એક પોઈન્ટ તોતેર આવે એટલે ડીબી કેટલો આવ્યો આ એક પોઈન્ટ તોતેર તો સામે જો આ જેટલો ભાગ છે એટલો જ ભાગ આ થયો માટે ડીબી બરાબર એફસી અને એ પણ એક પોઈન્ટ તોતેર મીટર થાય એટલે પ્રતિબિંબનો આટલો ભાગ આપણી પાસે આવી ગયો જો હવે આપણે શું કીધું મેં તમને આ ત્રિકોણ ઉપયોગ કર્યા પછી આ પૂરો થઈ ગયો હવે શું કરીશું આ ખૂણા પરથી આ ખૂણો લાવીશું એટલે સ્ટેનલો નિયમ હવે સ્ટેનલા નિયમ પરથી એન વન સાઈન થીટા વન એન વન સાઈન થીટા વન ફરીથી એકવાર કહી દો અહીંયા ખૂણો કયો લેવાનો લંબ સાથે જે બનાવી જ લેવાનો એટલે એન વન સાઈન સાઈડ બરાબર એન ટુ સાઈન થીટા ટુ એન ટુ સાઈન થીટા ટુ હવે એન વન કેટલા તો હા વાનું માધ્યમ એટલે એક અને સાઈન સાઈડ ની કિંમત કેટલી તો રૂટ થ્રી બાય ટુ હવે એન ટુ એટલે કેટલું તો એન ટુ એટલે પાણી એટલે એનો અગ્રીમાર્ક એક પોઈન્ટ તેત્રીસ અને સાઈન થીટા ટુ હવે એક પોઈન્ટ તેત્રીસ ભાગાકારમાં લઈ લો અને આની કિંમત આની કિંમત થાય ઝીરો પોઈન્ટ એટ સિક્સ સિક્સ રૂટ થ્રી બાય ટુ ની કિંમત કેલસીટી તમે ગણી શકો છો અને ભાગે એક પોઈન્ટ તેત્રીસ આ છેદમાં લઈ લો તો આ કિંમત તમારી થશે ઝીરો પોઈન્ટ પાસઠ અગિયાર અને એના પરથી તમે ખૂણો લાવશો સાઈન આબાજ આવે સાઈન થીટા ટુ બરાબર ઝીરો પોઈન્ટ પાસઠ અગિયાર પછી સાઈન આબાજ લાવો એટલે સાઈન ઇન્વર્સ એટલે તમારે આ કિંમત સાઈનના કેટલા ખૂણા માટે મળે છે શોધવું પડે અને એ ખૂણો તમારો લગભગ એકતાલીસ ડિગ્રી આવશે એકતાલીસ ડિગ્રી એટલે તમારો આ ખૂણો આવી ગયો જો હવે એકતાલીસ ડિગ્રી આ તમારો ખૂણો મળી ગયો આ તમારે ગણવું પડશે સાઈન આબાદ લઈ નેચરલ સાઈનમાં જોઈ લેવાની કિંમત એકતાલીસ ડિગ્રીમાં ચાલીસ પોઈન્ટ સમથિંગ હશે એટલે એકતાલીસ લગભગ થઈ જશે હવે આગળ જો હવે મેં તમને કીધું એ પ્રમાણે આ ખૂણો આવી ગયો તો હવે આ ત્રિકોણ ફરીથી પાછો તો ત્રિકોણ ડીઈએફમાં ટેન એકતાલીસ ડિગ્રી બરાબર ટેન એકતાલીસ ડિગ્રી બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ ઈએફ ભાગ્યા પાસેની બાજુ ડીએફ સામેની બાજુ ઈએફ અને પાસેની બાજુ ડીએફ તો આપણે કયું બાજુ શોધવાની છે આ સળિયાના આ ભાગ શોધવાનો છે એટલે ઈએફ બરાબર ટેન એકતાલીસ ડિગ્રી ગુણ્યા ડીએફ ટેન એકતાલીસ ડિગ્રી અને ટેન એકતાલીસ ની કિંમત કેટલી થાય ઝીરો પોઈન્ટ એટ ફાઈવ એટ ઝીરો પોઈન્ટ આઠસો અઠાવન અને ડીએફ ની કિંમત કેટલી થાય તો બે ડીએફ ની કિંમત બે થશે અને આ બે નો તમે ગુણાકાર કરશો તો ઈએફ બરાબર એક પોઈન્ટ અથવા ઝીરો પોઈન્ટ એટ સિક્સ આ હું અંદાજિત લખી દઉં છું તમે જોઈ લેજો ટેન એકતાલીસ ડિગ્રી ઝીરો પોઈન્ટ એટ સિક્સ અને ગુણ્યા બે કરો એટલે એક પોઈન્ટ બોતેર થશે તો આ ઈએફ એક પોઈન્ટ બોતેર આવ્યો તો હવે સળિયાના પ્રતિબિંબની લંબાઈ સળિયાના પ્રતિબિંબની
लंबाई, तो सरियाना प्रतिबिंब लंबाई कितनी थाय? तो जो आ सरियाना प्रतिबिंब लंबाई एफसी वत्ता ईएफ, एफसी वत्ता ईएफ, एफसी केटला छे 1.73 अने ईएफ केटलो 1.72, तो टोटल केटला थशे 3.54 मीटर आ सरियाना प्रतिबिंबनी लंबाई मळशे आपणने। 55 जेवू थशे, सॉरी 45, 3.45 मीटर। तो आ रीते स्नेलना नियमनो उपयोग करी सके, वक्री भवनना नियमनो उपयोग आ रीते करी सके।